મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ચાલ હવે પ્રકરણ નંબર 11 માં આગળ જઈએ અને પાના નંબર 154 પરના દાખલાઓ જોઈએ. પહેલો જ દાખલો એવું કહેવામાં આવ્યું છે, એટલે કે આપણે જે 153 નો મહાવડો કર્યો હતો ને, 153 નંબરનો મહાવડો હાથ રૂમાલવાળો જે કર્યો હતો, તે મહાવડાનો બી નંબરનો પ્રશ્ન છે. સવાલ કંઈક આવો છે, બી નંબરનો પ્રશ્ન છે. 9 ચોરસ સેન્ટીમીટરનો ચોરસ એ બનાવો, એટલે કે 9 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતો હોય ને એવો ચોરસ એ બનાવો. હવે એ કરતા બમણા, એટલે કે ચોરસ આ ચોરસ કરતા બીજો બમણો ચોરસ બનાવો. બમણો એટલે કે એની કરતા ડબલ માપ ધરાવતો ચોરસ બનાવો. એની કરતા, એની લંબાઈ કરતા, એની બાજુની લંબાઈ બમણી હોય, બાજુની લંબાઈ કેટલી હોય, બમણી હોય, તેવો બીજો ચોરસ બનાવો અને પછી અમુક પ્રશ્નોના જવાબ આપો. ચાલો પહેલાં તો ચોરસ બનાવવાનું કામ કરીએ. તો 9 ચોરસ સેન્ટીમીટરનો ચોરસ બનાવવાનો છે. કેટલો? 9 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવો. ક્ષેત્રફળ આપેલું છે, એટલે કે ચોરસનું ક્ષેત્રફળ આપી દીધેલું છે. કોનું ક્ષેત્રફળ આપી દીધેલું છે? ચોરસનું ક્ષેત્રફળ. કે એ જે ક્ષેત્રફળ આપેલું છે એ કયા ચોરસનું? તો એનું. તમે જે એ બનાવવાના છે ચોરસ, તેનું ક્ષેત્રફળ 9 ચોરસ સેન્ટીમીટર છે. તો તેની બાજુઓ કેટલી હશે? તો ચોરસ એટલે કે બધી બાજુઓ સરખી જ હશે. તો એનું ક્ષેત્રફળ 9, ચોરસનું ક્ષેત્રફળ 9 છે. હવે 9 આવ્યું હશે એટલે શું થયું હશે? લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે 3 બંને સરખી જ હશે. ચોરસનું ક્ષેત્રફળની બંને બાજુની લંબાઈ સરખી જ હશે તો જ ચોરસ કહેવાશે. એટલે 9 કેવી રીતના બન્યા હશે? તો ગણો, બંને અંક સરખા હોય એવા 9 બને એવું 3 તાલી 9 કેવી રીતના બન્યા હશે? તો 3 તાલી 9 એટલે કે બધી બાજુની લંબાઈ કેટલી હશે? 3 તાલી એટલે કે 3 3 હશે. આ બાજુની 3, આ બાજુની પણ 3, આ બાજુની પણ 3 અને આ બાજુની પણ 3 આ રીતે હશે. તો 3 × 3 કર્યું હશે તો 3 તાલી 9 ક્ષેત્રફળ આવ્યું હશે. હવે આ એની બાજુની લંબાઈ જો 3 હોય તો આને આપણે એ નામ આપીએ. આ ચોરસ આપણે એ બનાવ્યો. કયો બનાવ્યો? એ નંબરનો ચોરસ. તો હવે આપણે બી નંબરનો ચોરસ બનાવવો હોય તો એની બાજુની લંબાઈ કરતાં બમણી લંબાઈ લેવાની છે. જો આ 3 હોય તો 3 ના ડબલ, તો 3 ના ડબલ એટલે કે 6, 3 ને 3 6, 3 × 6 એટલે કે ડબલ લંબાઈ લેવાની છે. તો 6 સેન્ટીમીટર બાજુ ધરાવતો હવે ચોરસ બનાવવાનો છે. તો 6 સેન્ટીમીટર બાજુ ધરાવતો આપણે ચોરસ બનાવીએ. જુઓ, ઓકે, હવે આ 6 સેન્ટીમીટર ધરાવતો ચોરસ બન્યો. કેમ? કારણ કે આની કરતાં ડબલ, 6 સેન્ટીમીટર ધરાવતો અને 6 સેન્ટીમીટર બધી બાજુઓ સરખી. કેમ? કારણ કે ચોરસની બધી બાજુઓ સરખી જ હોય છે. આ બી અને આ રહ્યો એ, ઓકે, આ એ નંબરનો ચોરસ એની કરતાં ડબલ એટલે કે બમણી લંબાઈ ધરાવતો બીજો ચોરસ બી. ચાલો હવે આપણે પ્રશ્નના જવાબ આપીએ. પહેલો જ પ્રશ્ન પૂછ્યો છે તમને, ચોરસ એની પરિમિતિ કેટલી? ચોરસ એની પરિમિતિ, એની શું પૂછ્યું છે? પરિમિતિ કેટલી છે? ચાલો ચોરસ એની પરિમિતિ જાણવા માટે બધી લંબાઈઓનો સરવાળો કરવાનો. એની ધરનો 3 3 ને 3 6, 3 ને 3 6 ને 3 9 અને 9 ને 3 12 એટલે કે 12 સેન્ટીમીટર ચોરસ એની આ પરિમિતિ હશે. બરાબર. ચાલો એવી રીતના બીજો સવાલ, ચોરસ બીની બાજુનું માપ કેટલું? એની આ એક બાજુ છે તેનું માપ કેટલું હશે? તો તમને ખબર જ છે કે આ 3 છે તો એની કરતાં ડબલ. કેટલું? તો 6 સેન્ટીમીટર. કોનું લખીએ આપણે? ચોરસ બીની બાજુનું માપ. ચોરસ બીની બાજુનું માપ કેટલું? તો કહે છે કે 6 સેન્ટીમીટર. ચાલો નેક્સ્ટ, ત્રીજા નંબરનો પ્રશ્ન, ચોરસ બીનું ક્ષેત્રફળ, ખાલી જગ્યા 4 સેન્ટીમીટર થાય. હવે આનું ક્ષેત્રફળ શોધવું હોય તો ચોરસ બીનું ક્ષેત્રફળનું સૂત્ર, ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ. ચાલો લંબાઈ કેટલી છે? 6 × 6, 6 × 6 એટલે કે 36 સેન્ટીમીટર. કેટલા સેન્ટીમીટર? 36 સેન્ટીમીટર એનું ક્ષેત્રફળ થશે. આનું 36 સેન્ટીમીટર આ બધી જગ્યાનું. બરાબર, 36 સેન્ટીમીટર. ચાલો હવે નેક્સ્ટ, હવે ચોથો પ્રશ્ન. ચોથા પ્રશ્નમાં એમ કીધું છે કે ચોરસ બીનું ક્ષેત્રફળ એ, ચોરસ એના ક્ષેત્રફળ કરતાં કેટલા ગણું છે? હવે ચોરસ એનું ક્ષેત્રફળ કેટલું છે આપણે તો ખબર જ નથી. તો ચોરસ એનું ક્ષેત્રફળ આવેલું, આપેલું જ છે 9 ચોરસ સેન્ટીમીટર 9 છે. તો આની કરતાં આ કેટલા ગણું છે?
तो आप जी अँ नौ तो नौ एक वक्त लीधेला है एट नौ एक नौ नौ दू अठार नौ टाली सत्तावीस नौ चौक छत्रीस एट के अँ नौ एक वक्त लीधेला है आम ने आम नौ छत्रीस आम छत्रीस एनु क्षेत्रफल धरावे एट्ले कि चार वक्त नौ लीधेला है एट्ले आनी करता आ के गणु चार गणु एट्ले कि बीनु क्षेत्रफल एना क्षेत्रफल करता बीनु क्षेत्रफल एना क्षेत्रफल करता चार गणु वधु छे चार गणु वधु छे चार गणु लखवानु चौथा नंबर ना सवाल नो जवाब चार गणु केटला गणु तो चार चलो एनी पछीनो पांचमो प्रश्न चौरस बीनी परिमिति चौरस बीनी परिमिति खाली जगह सेंटीमीटर है चलो बीनी परिमिति शोधो आ परिमिति एटले के एनी दर शोधो चलो बढ़ भेगू करो छ केटली वक्त भेगा करवाना एक बे त्रण ने चार एटले छ गुणिया चार परिमिति शोधवी हो तो केवी रीतना शोधाशे तो बीनी परिमिति आ रीते शोधाशे लंबा चार गुणिया लंबाई चलो एटले चार गुणिया छ छ चौक चौबीस सेंटीमीटर चौबीस सेंटीमीटर ए बीनी परिमिति कहवाशे आ कया नंबर ना सवाल नो जवाब आप्यो तो आप पांचमा नंबर ना सवाल जवाब आप चलो हम छठो नंबर चौरस बीनी परिमिति ए चौरस ए नी परिमिति करता के गणी है खाली जगह गणी है बीनी परिमिति आनी करता के गणी है तो आनी परिमिति के आनी परिमिति बार बराबर तो बार एक बार बार दू चौबीस बार एक वक्त नहीं बार दू एट बे वक्त एट के बे गणी है बीनी परिमिति आनी करता बे गणी है बे गणी रह चलो हवे आग जो हवे पाना नंबर 155 उपरनो आ कोष्टक जुओ आ 155 नंबर पर जे बॉक्स आप्यु छे एनी अंदर तमारे त्रिकोण चौरस अने वर्तुळ जाते दोरवाना छे अने पछी तमारे एनी परिमिति अने क्षेत्रफळ शोधवानुं रहेशे आ कार्य तमारे जाते करवानुं छे केम कारण के तमने पण आवडे अने जाते चौरस जाते त्रिकोण बनावजो तमने तमारी मनपसंदना अने तमारे पछी ए खानानो उपयोग गणवाना अने जाते एनु लंबचौरस नु क्षेत्र चौरस बनावो तो चौरस नु क्षेत्रफळ त्रिकोण बनावो तो त्रिकोण नु क्षेत्रफळ परिमिति त्रणे त्रण आकार बनावाना त्रिकोण चौरस लंबचौरस एवा आकार बनावजो अने त्रणे त्रण क्षेत्रफळ अने परिमिति पण शोधजो आ तमारे रफ नोटबुक में करवानुं रहेशे के जेथी तमारे प्रेक्टिस वधु पड़ती सारी रीते थई शके।